आदमी पार्टी सागर भाई रबारी बेचराजी विधानसभा की एक झलक। हूँ सागर रबारी अत्यार सुधी एटले जारे अभ्यास काल थी लईने अत्यार सुधी मैं खेडूतो माटे काम कर्युं, गामडा माटे काम कर्युं अने समग्र गुजरात में काम कर्युं छे। कोई जिल्लो कोई तालुको बाकी नथी। मारुं जे आ खेडूतो माटे करेलुं काम हतुं अने वर्षो सुधी बिनपक्षीय रह्या पछी पहली वार मैं आम आदमी पार्टी में सवा वर्ष अगाउ प्रवेश लीधो। महामंत्री तरीके नी फरज बजावी, ए पछी प्रदेश ना उपप्रमुख तरीके नी फरज बजावी अने आम आदमी पार्टीए विधानसभा नी आगामी चूंटणी माटे पोतानुं जे पहेलुं लिस्ट जाहेर कर्युं एमां ज बेचराजी विधानसभा मत विस्तारमांथी मने उम्मेदवार तरीके जाहेर करवामां आव्यो। आ जाहेरात पछी तरत ज मां बहुचरना दर्शन करी અને પાર્ટીની જે રણનીતિ છે એના ભાગરૂપે ડોર ટુ ડોર દરેક ઘરે વ્યક્તિગત જઈ અને પત્રિકા વિતરણનું કામ ચાલુ કર્યું। અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લાના મોટાભાગના ગામોનો ડોર ટુ ડોર સંપર્ક પતી ગયો છે। જોટાણા તાલુકાના અડધાથી વધારે ગામોનો સંપર્ક થઈ ગયો છે અને બહુચરાજી તાલુકામાં 11 ગામોનો ડોર ટુ ડોર સંપર્ક પૂરો કરી દીધો છે। જે ગામો બાકી છે એ આવનારા 10-12 દિવસમાં ડોર ટુ ડોર સંપર્કનું કામ પૂરું થઈ જશે। એમાં લોકોની શું આમ આદમી પાર્ટી વિશે શું કહેવું છે? અત્યારે હાલની જે રાજકીય પરિસ્થિતિ છે અને જે રીતે મોંઘવારી વધી છે, ગેસનો બાટલો હોય, ખાવાનું તેલ હોય, જીએસટીને કારણે રોજબરોજની જે ચીજવસ્તુઓ હતી એમાં જે ભાવો વધ્યા, આ બધાને કારણે લોકોમાં એક આક્રોશ છે। બીજી તરફ નોટબંધી, એ પછી જીએસટી ને એ પછી કોરોના કાળ, આ બધી હાડમારીઓને કારણે લોકોની વાસ્તવિક આવકમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે। એટલે આજે મધ્યમ વર્ગ માટે બે છેડા મેળવવા બહુ અઘરા છે એવી સ્થિતિમાં આ બધા જ કારણો ઊભા થયા છે સત્તા પક્ષને કારણે। એટલે સ્વાભાવિક જ સત્તા પક્ષ તરફ લોકોમાં ખૂબ પ્રબળ રોષ જોવા મળે છે, દરેક ઘરે અને એમાંય ગૃહિણીઓમાં ખાસ રોષ જોવા મળે છે। સામે પક્ષે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે એણે જે ભૂમિકા ભજવવી જોઈએ એ ભાજપના 27-28 વર્ષના એક ધારા શાસનમાં ભજવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે। એટલે એકમાત્ર વિકલ્પ તરીકે અત્યારે ગામડાઓ હોય કે શહેરી વિસ્તાર હોય, ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, દરેકમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે। લોકો એને સ્વીકારી રહ્યા છે અને એનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે દિલ્હી અને પંજાબમાં થયેલા કામ લોકો મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ જ સારી રીતે જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે। એટલે અત્યારે આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં બહુ જ સારી સાનુકૂળ પરિસ્થિતિ છે। સાગરભાઈ, આપણે વાત કરીએ તો ગેરંટી કાર્ડની, તો ગેરંટી કાર્ડ જે અત્યારે ફાળવવામાં આવે છે તો એ કેટલા અંશે લોકોના દિલ ઉપર એ આવી ગયું છે કે ના, આમ આદમી પાર્ટી આવશે તો જે પણ વાયદા કર, જે આપણે ગેરંટી કાર્ડ કહેવાય છે, તો એ કેટલા અંશે ખરું ઉતરશે? આમ આદમી પાર્ટી આ વખતે પહેલી વાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાત સાથે અને બધી સીટો ઉપર લડી રહી છે। ભૂતકાળમાં રાજકીય પક્ષોએ લોકો સાથે જે કોઈ દગાબાજીઓ કરી, વચનો આપ્યા અને નિભાવ્યા નહીં, 15 લાખની વાત હોય ખાતામાં કે પછી ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, દરેક ખેતરને સિંચાઈ પહોંચાડવાની વાત હોય, દરેક હાથને કામ આપવાના વાયદા હોય, આ બધા વાયદાઓ પૈકીના મોટાભાગના કોઈ વાયદાઓ પૂરા થયા નથી। આ નિષ્ફળતા લોકો અમારા માથે ન થોપે અને એનો એક મજબૂત જવાબ અમે લોકોને આપી શકીએ જેના પર લોકોને વિશ્વાસ પડે, એટલા માટે અમે ગેરંટી કાર્ડની યોજના લઈને આવ્યા। ગેરંટી કાર્ડનો અર્થ લોકો બહુ સારી રીતે સમજે છે કે વસ્તુ સારી ન હોય તો કંપનીએ રિપ્લેસ કરી આપવી પડે, ગેરંટી આપી હોય તો પૂરી કરવી પડે। એટલે જે છાપેલું અમે 5 વર્ષ ચાલે એવું ગેરંટી કાર્ડ આપીએ છીએ, એનાથી લોકો ખૂબ પ્રભાવિત થાય છે કે ગેરંટી આપી છે એટલે પૂરું કરશે। અમારા ગેરંટી કાર્ડની પાછળ એનું જે મજબૂત પીઠબળ છે એ અમારા દિલ્હી અને પંજાબમાં થઈ રહેલા કામો છે। કેટલા અંશે વિધાનસભાની ચૂંટણીમાં કેટલા અંશે આપણે સીટો પ્રાપ્ત કરી શકીશું ગુજરાતની? આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સત્તા પર આવી રહી છે એમાં અમારા મનમાં કોઈ શંકા
નથી, સાથે સાથે અમને એવો પણ કોઈ અહંકાર નથી કે અમે સરકાર બનાવીશું. સરકાર બનાવશે ગુજરાતના લોકો, ગુજરાતના લોકોની સરકાર હશે, એ ગુજરાતના આદિવાસીઓની સરકાર હશે, ગુજરાતના ખેડૂતોની સરકાર હશે, ગુજરાતના શોષિત ફિક્સ પે આઉટસોર્સિંગ ગ્રેડ પે વગેરેથી શોષિત કર્મચારીઓની સરકાર હશે, ગુજરાતના મધ્યમ અને ગરીબ વર્ગની સરકાર હશે. એટલે ગુજરાતની જનતા ગુજરાતની પોતાની એમના માટેની એમની સરકાર બનાવવાની છે અને એનું નિમિત્ત અને એનું શ્રેય આમ આદમી પાર્ટીને છે. બેચરાજી વિધાનસભામાં આપને ઉમેદવાર તરીકે નિમ્યા છે, તો બેચરાજી વિધાનસભાની અંદર ઘણી રેસિડેન્ટ એરિયા પણ આવતો હોય છે કે સોસાયટી વિસ્તારે આવતો હોય છે. ઓજી વિસ્તારની વાત કરીએ પાછોટની, તો અહીંયા જે મુખ્ય સમસ્યા છે પાણી ને ભૂગર્ભ જે ગટર કહેવાય એ વ્યવસ્થા માટેનું, તો અત્યાર સુધીમાં લોકોની આ માંગ છે, તો શું આમ આદમી પાર્ટી એ માંગને પૂર્ણ કરશે? આ બધી જે માંગણીઓ છે એ ઉપરાંત પણ વિસ્તારમાં ઘણા પ્રશ્નો છે. દાખલા તરીકે હમણાં હું બામોસણા ગામમાં હતો, નાનું ગામ છે, ગટર લાઈન નખાયેલી છે પણ એનો કોઈ નિકાસ નથી ને ગટર ઉભરાય છે ગામ વચ્ચે, અમે નજરે જોયું છે. મહેસાણા શહેરનું જે પ્રદૂષિત કચરો છે એ ખારી નદીમાં ઠલવાય છે અને વરસાદી પાણી સાથે વહી અને એ નીચેવાસમાં જઈને નીચેના જે ભૂગર્ભ જળ છે જેના ઉપર ખેતીનો આધાર છે એ ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે, જેના તરફ કોઈનું ધ્યાન નથી. આયોજન જે રીતે થવું જોઈએ, લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને લાંબી દ્રષ્ટિથી આયોજન થવું જોઈએ, એ આયોજન કોઈ પણ કામમાં અહીંયા દેખાતું નથી. અને એ લાંબા ગાળાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખ્યા વગર કરેલા આયોજનને કારણે આ બધા સવાલો ઊભા થાય છે. બે દિવસ પહેલાં જ વરસાદ થોડોક વધારે પડ્યો અને આપણે જોયું કે આખો રાધનપુર રોડ પાણીથી ભરાયેલો હતો, મોઢેરા રોડ પણ પાણીથી ભરાયેલો રહે છે. સોસાયટી વિસ્તારમાં લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બને એવી પરિસ્થિતિ થાય છે. આ સવાલોના ઉકેલો લોકોને બહુ નહિવત ખર્ચમાં આપી શકાય છે, માત્ર દ્રષ્ટિનો અભાવ છે આયોજનમાં. એ દ્રષ્ટિ આમ આદમી પાર્ટી આયોજનકર્તાઓને પૂરી પાડશે. કહેવામાં આવે છે કે મહેસાણા એ GIDC અને કેમિકલ ફેક્ટરીઓથી ભરપૂર છે, તો એના દૂષિત પાણીના થોડા સમય પહેલાં પણ તમે જાણ્યું હશે કે નુગરની અંદર જે માછલીઓનું બહુ મોટા પ્રમાણમાં મૃત્યુ થયું, તો એ બાબતે કેમિકલ ફેક્ટરીઓનું પણ જે પ્રદૂષિત છે, તો એ બાબતે કોઈ એજન્ડા ખરો કે જે આ આમ આદમી પાર્ટી એ બધી વસ્તુમાં રોકશે? આ બધા વિસ્તાર વાઇઝ એજન્ડા એટલે પ્રશ્નો છે. આમ આદમી પાર્ટીમાં પ્રવેશ પહેલાં પણ અને પ્રવેશ પછી પણ, ચાહે સાબરમતી નદીના પ્રદૂષણની વાત હોય, એનું પહેલું વહેલું સેમ્પલિંગ કરાવનાર અમે લોકો જ હતા કે એમાં કયા તત્વો કેટલી માત્રામાં છે. મહી નદીના સેમ્પલિંગ હોય, અંકલેશ્વર GIDCના, વટવા નરોડા GIDCનું સેમ્પલિંગ વગેરે હોય, તો આ કામો અમે કરેલા છે અને આ પ્રશ્નોથી હું સારી રીતે વાકેફ છું, એનો મને અનુભવ છે. એટલે આ જે GIDCના પ્રશ્નો છે, એના પ્રદૂષણના પ્રશ્નો છે, આ પ્રશ્નો ઉકેલી શકાય એવું છે. આવડું મોટું મહેસાણા શહેર છે, એનો STP અત્યારે ચાલુ હાલતમાં છે ખરો? આપ કહી શકશો STP ક્યાં છે અને કેવી હાલતમાં છે? મોટાભાગના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એમણે 6 મહિનાની અંદર બધા જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરેક નગરપાલિકાના ચાલુ કરવાના હતા. આજે એ જજમેન્ટને પણ 2 વર્ષ થવા આવ્યા. તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવો એ કોઈ મોટું વિજ્ઞાન નથી, ટેકનોલોજી છે, તમે વસાવ્યું છે, માત્ર એને સારી રીતે ચલાવવાની વાત છે. EPT પણ દરેક GIDCમાં EPT ફરજિયાત છે, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ પણ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે. તો GIDC સારી રીતે ધંધો કરી શકે અને એમને બીજા લોકોની હપ્તાખોરીનો ભોગ ન બનવું પડે એના માટે પણ સારી રીતે EPT ચલાવવો હિતાવહ GIDCના હિતમાં છે, તો જે સારી રીતે પોતાનો ધંધો ચલાવી શકે. અને EPT સારી રીતે ચલાવવો એ GIDCના લોકો જ નહીં, એમના પરિવારના લોકો, એમની આસપાસના વિસ્તારના લોકોના લાંબા ગાળાના આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત હિતાવહ છે. કારણ કે જે પ્રદૂષણ ઠાલવી રહ્યું છે એને પણ ખબર નથી કે એ જ પ્રદૂષણ એના બાળકને પણ લાંબે ગાળે મારી રહ્યું છે, એના પરિવારના સભ્યોને પણ અસર કરી રહ્યું છે. કારણ કે એ શાકભાજી શિયાળામાં ખૂબ પાલક ખાય પણ એ પાલક એણે છોડેલા એફ્લુઅન્ટ કે કેમિકલમાં પાકેલું પણ હોઈ શકે છે. એટલે આ એવા સવાલો છે કે એમાં ઉદ્યોગોના વિરોધી નથી, ઉદ્યોગોના હિતમાં છે,
એમના પરિવારના હિતમાં છે અને વ્યાપક સમાજના પણ હિતમાં છે. એટલે આ દીર્ઘ દ્રષ્ટિ રાખીને લાંબા ગાળાનું આયોજન વિચારવું જોઈએ અને આ અહીંના સ્થાનિક પ્રતિનિધિ બનવાની અહીંના લોકો મને તક આપે તો હું ખૂબ સારી રીતે એમને આ બધા જ પ્રશ્નો ઉકેલી આપી શકીશ. સમાજની દ્રષ્ટિએ જોવામાં જઈએ તો આ પ્રભારી સમાજ માલધારી સમાજમાંથી આવો છો, તો એ સંદર્ભમાં બેચરાજી વિધાનસભા લડવી અને એને સારી એવી જીત લેવી, તો એ બાબતે તમે શું કહેવા માગશો? કેટલો પ્રતિસાદ છે સમાજ તરફથી? જો ગુજરાતના વલસાડ જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય, ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા હોય કે અરવલ્લી જિલ્લો હોય, મેં આખા ગુજરાતના ખેડૂતો માટે કામ કર્યું છે. મેં ક્યારેય કોઈને જ્ઞાતિ જોઈ નથી, ખેડૂત છે એ જ જોયું છે અને એને મુશ્કેલી છે તો મદદ કરવાની મારી ફરજ તરીકે મેં જોયું છે. આમ આદમી પાર્ટી પણ એણે જે ટિકિટો જાહેર કરી એમાં જે પરંપરાગત રાજકારણ છે એનાથી અલગ હટીને ઘણી બધી સીટો એવી જાહેર કરી છે કે જે પરંપરાગત રાજનીતિ કરતા પક્ષો ક્યારેય ત્યાં આવા લોકોને ટિકિટ ન આપે. આમ આદમી પાર્ટીએ વ્યક્તિના કામને, વ્યક્તિની દીર્ઘ દ્રષ્ટિને અને એની મહેનત કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટિકિટો ફાળવી છે, નહીં કે જ્ઞાતિના ગણિતોને ધ્યાનમાં રાખીને. એટલે એ રીતે મારા માટે બચરાજી હોય તો એ મારું ઘર જ છે. બીજી કોઈ જગ્યાએ તમે જોડેલા હતા? આ અગાઉ મેં ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં રહીને કામ કર્યું નથી. 17 વર્ષની ઉંમરે હું અમદાવાદ ભણવા ગયો ત્યારથી લઈને એક વર્ષ સવા વર્ષ પહેલાં સુધી મેં સંપૂર્ણ બિનપક્ષીય રીતે ખેડૂતોના મુદ્દાઓ ઉપર, પશુપાલકોના મુદ્દા ઉપર, ખેતીના મુદ્દા ઉપર અને ખેતીના અર્થશાસ્ત્ર ઉપર મેં કામ કર્યું છે. પુસ્તકો લખ્યા છે, 1000 કરતાં વધારે ડિબેટ, ટીવી ડિબેટોમાં મેં ભાગ લીધો છે. એટલે મારું કાયમ કામ ખેડૂત સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો સાથે રહ્યો છે. કોઈ સરકારી સંગઠન સાથે સંકળાયેલો નથી રહ્યો, કોઈ જ્ઞાતિગત સંગઠન સાથે સંકળાયેલો ક્યારેય નથી રહ્યો, કોઈ ધાર્મિક સંગઠન સાથે સંકળાયેલો નથી રહ્યો. હું માણસના પ્રશ્નો અને માણસેને ધ્યાનમાં રાખીને કામ કરવાવાળો વ્યક્તિ છું. નમસ્કાર મિત્રો, ચૂંટણીના પડઘા વાગી ગયા છે ત્યારે આજે આપણે મુલાકાત કરવા આવી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઈ રબારી સાથે. તો ત્યાં એમની સાથે વાર્તાલાપ કરીશું કે કઈ રીતેનું એમની તૈયારી છે, કઈ રીતે એમને લોકોના દિલ જીતવા માટેની ટ્રાય કર્યો છે અને કઈ રીતે લોકો એમના ઉપર ભરોસો રાખીશું. તો આજે આપણે મુલાકાત કરીશું. શું નામ આપણું સાહેબ? સાગર રબારી, પ્રદેશ ઉપાધ્યક્ષ, આમ આદમી પાર્ટી ગુજરાત અને બેચરાજી વિધાનસભા મતવિસ્તારનો ઉમેદવાર. સાહેબ, આગામી સમયની અંદર જે વિધાનસભાની લડત જે ચાલી રહી છે તો એ બાબતે આપની કેવી તૈયારી છે? આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તૈયારી સાથે લડવા જઈ રહી છે, પૂરી તાકાતથી લડવા જઈ રહી છે. 182 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે. બહુચરાજી મતવિસ્તારની વાત કરીએ તો બહુ જ ગણતરીપૂર્વક, સમજણપૂર્વક અને વિસ્તારમાં ધ્યાનમાં રાખીને, વિસ્તારના સવાલોને સમજી શકે, સવાલોના ઉકેલ આપી શકે એવા ઉમેદવાર તરીકે મારી પસંદગી આમ આદમી પાર્ટીએ કરી છે. આગામી સમયની અંદર જે વિધાનસભા ચૂંટણીને લગતું રહે છે, મોટી સંખ્યામાં બેચરાજી વિધાનસભાનો બહુ મોટો એવો સમાજમાં અને મોટી રીતે અહીંયા બહુ એવો સમાજથી લગતી અને ઘણા લોકોનો પરિવર્તન જોવા મળી રહ્યું છે. તો આ વખતે એક નવી પાર્ટી જે કહેવાય આમ આદમી પાર્ટી, જે દિલ્હી અને પંજાબની અંદર આપ જોઈ શકો છો બહુ સારું એવું કામ કર્યું છે, તો ગુજરાતની અંદર કેટલું સફળ રહેશે, સાથે એમને જે ગેરંટી કાર્ડ આપે છે એ પણ કેટલું સફળ રહેશે એ જાણવા માગીશું. શું કહેશો એ બાબતે? આમ આદમી પાર્ટીએ ખૂબ ટૂંકા ગાળામાં ઘણી પ્રગતિ કરી છે. પાર્ટીઓને વિસ્તરતા અને એક નગરપાલિકા જીતતા પણ વર્ષો વીતી જતા હોય છે, એની સામે આમ આદમી પાર્ટીએ માત્ર 10 વર્ષથી પણ ટૂંકા સમયમાં 2 રાજ્યોમાં સરકાર પોતાની બનાવી છે અને બંને રાજ્યોની સરકારના કામથી ત્યાંના લોકો સીધા ફાયદો પામી રહ્યા છે. ચાહે એ સારા શિક્ષણની વાત હોય, સારા આરોગ્યની વાત હોય, બહેનોના ખાતામાં પૈસા જમા કરાવવાની વાત હોય, મફત વીજળીના યુનિટ આપવાની વાત હોય, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત હોય, તમામ મોરચે આમ આદમી પાર્ટીએ જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે અને લોકો પોતે એને અનુભવી રહ્યા છે. આજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આખા દેશની જનતા આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબના કામો જોઈ રહી છે.
ગુજરાતમાં ભૂતકાળમાં અન્ય રાજકીય પક્ષોએ જે રીતે લોકો સાથે ખોટા વાયદા અને વચનોની લાણી કરીને છેતરપિંડી કરી છે, એ અવિશ્વાસ આજે જનતામાંથી દૂર થાય અને જનતા વિશ્વાસ મૂકી શકે એટલા માટે અમારા કામો દેખાતા હોવા છતાં પણ અમે જનતાને ગેરંટી કાર્ડ ઘરે ઘરે જઈને આપી રહ્યા છીએ અને આ ગેરંટી કાર્ડનો લોકોમાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, લોકોને વિશ્વાસ બેસી રહ્યો છે. એટલે 27-28 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે આ વખતે આમ આદમી પાર્ટી સંપૂર્ણ કટિબદ્ધ છે, મજબૂતીથી ચૂંટણી લડી લેવાની છે. જે ગેરંટી કાર્ડની વાત કરી છે દર્શક મિત્રો, તો આપણે બતાવવા માગીશું કે ગેરંટી કાર્ડ કેવા પ્રકારના છે અને એનો શું ઉદ્દેશ છે. તો આપણે પહેલાં જોઈશું કે વીજળીનો ગેરંટી કાર્ડ. તો દર્શક મિત્રો, આ રીતેનું એક ગેરંટી કાર્ડ છે જે આમ આદમી પાર્ટીએ ઇસ્યુ કર્યું છે, જેના ઘણા બધા એવા સારા એવા લાભ પણ છે અને એ પણ તમે બતાવી શક્યો છો અને ઘરે ઘરે આ ગેરંટી કાર્ડ આપવામાં છે. અને બીજું પણ એક ગેરંટી કાર્ડ છે જે મહિલાઓ માટેનું છે, જે મહિલાઓ માટેનું જે ગેરંટી કાર્ડ છે એ પણ તમને દર્શક મિત્રો બતાવવામાં આવે છે, જ્યાં તમને આની અંદર ગેરંટી કાર્ડ આપવામાં આવે છે, જે કહેવામાં આવે છે કે સરકાર, કોઈ પણ સરકાર હોય છે જે આમ આદમીને ખોટા વાયદાઓ કરતા છે, પણ તમે સમજી શકો છો ગેરંટી કાર્ડનું શું મહત્ત્વ હોય છે અને કેટલા અંશે એ પર છે. શું કહેવા માગશો આ કાર્ડ વિશે તમે? આ ગેરંટી કાર્ડ મેળવવા માટેની પણ એક પ્રોસેસ છે. અમે માત્ર એમ છૂટથી પત્રિકા વેચતા હોય એ રીતે આ ગેરંટી કાર્ડ વેચાતા નથી. આ ગેરંટી કાર્ડ બા કાયદા પાર્ટીમાં રજીસ્ટર થાય છે. એટલે જે પણ આ ગેરંટી કાર્ડ મેળવવા માગતું હોય, ચાહે એ 300 યુનિટ વીજળીનું હોય અથવા બહેનોને દર મહિને જે 1000 રૂપિયા આપવાની વાત છે, એ સન્માન નિધિની વાત હોય કે આરોગ્ય અને શિક્ષણની વાત હોય, ખેડૂતોની ગેરંટીની વાત હોય, સ્વરોજગારીનું ગેરંટી કાર્ડ પણ છે કે જ્યાં સુધી સારો રોજગાર ના આપીએ ત્યાં સુધી બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનું. તો એને માટે આ ગેરંટી કાર્ડ મેળવવા માગતા વ્યક્તિએ અમારો જે નંબર છે 97002 એના ઉપર એક કોલ કરવાનો હોય છે. ફોન કપાઈ જાય એની સાથે જ એક રજીસ્ટ્રેશન નંબર આવે છે. એ રજીસ્ટ્રેશન નંબર આ ગેરંટી કાર્ડ ઉપર અહીંયા લખીને આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ક્યારેય પણ આ ગેરંટી કાર્ડ હોલ્ડર કોઈપણ પ્રકારની ફરિયાદ દાવો કરવા માગે તો એ આ નંબર સાથેનું અમારું અધિકૃત કાર્ડ રજૂ કરી શકે અમારી સામે. એટલે આ પ્રક્રિયા પૂરી થઈને જે લોકો કાર્ડ લે છે એને માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે, લોકો સામેથી કાર્ડ મેળવવા માટે આવે છે અને લોકોને આ રજીસ્ટ્રેશન નંબર સાથેના કાર્ડ મળતા હોવાને કારણે ખૂબ વિશ્વાસ પડે છે. દર્શક મિત્રો, આપણે જોયું કે રજીસ્ટ્રેશનનું જે કાર્ડની પ્રક્રિયા છે એ એકદમ સરળ છે. કોઈ બી વ્યક્તિ ભણેલો ના ભણેલો હોય તો પણ આ વ્યક્તિ અહીંયા સરળતાથી આ કાર્ડ પ્રાપ્ત કરી શકે છે અને એને એક વિશ્વાસ પણ મળી શકે છે. તો એ બાબતે આપણે એક ખાસ મુલાકાત માટે આવી ગયા હતા બેચરાજી વિધાનસભાના મક્કમ ઉમેદવાર કહેવાતા સાગરભાઈ રબારી પાસે. તો દર્શક મિત્રો, આગામી દિવસોમાં આપણે જોઈ રહીશું કે કઈ રીતેનો અમનો પ્રચાર છે, કઈ રીતેનો અમનો આગામી સંબોધન છે. મા ન્યૂઝની સાથે રમીલા ભાવસાર, ભાવિન ભાવસાર, મહેસાણા, ગુજરાત. સૌરાષ્ટ્ર રસથાળ, અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.